ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે મતદાન કરવા માટેના હવે ગણતરીના જ દિવસો બાકી છે। ત્યારે રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ભોલાભાઈ ગોહિલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે આપણે રૂબરૂ જ ભોલાભાઈ ગોહિલ સાથે વાત કરીશું કે જસદણ વિધાનસભા ઉપર કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે પાર્ટી દ્વારા પ્રથમ યાદીની અંદર તેમની પસંદગી કરવામાં આવી છે। ત્યારે પાર્ટી તરફથી કેવો જે પ્રકારે કહી શકાય કે સપોર્ટ છે અને મતદારોનો કેવો મિજાજ છે તેને લઈને રૂબરૂ જે ભોલાભાઈ સાથે જ વાત કરીશું। શું કહેશો ભોલાભાઈ વિધાનસભા? મારું પ્રથમ યાદીમાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા છે નામ પસંદ કરવામાં આવ્યું છે। નામ પસંદ કર્યા પછી તરત જ હું, જો કે છેલ્લા 5 વર્ષથી પબ્લિકની વચ્ચે રહીને સતત સંપર્કમાં રહીને કામ કરવા માટેના પ્રયત્નશી કર્યા છે। નામ જાહેર થયા પછી તરત જ જસદણ અને વિછીયા વિસ્તારના તમામ ગામડાઓનો છે પ્રવાસની શરૂઆત કરી દીધી। પ્રવાસની અંદર તમામ સમાજના તમામ જ્ઞાતિના 18 આલમના લોકોના આગેવાનો દ્વારા અને મતદારોનો પણ અમને સારા એવા પ્રમાણમાં સહકાર પ્રતિસાદ છે એ મળી રહ્યો છે। આગામી 1 તારીખે જે મતદાન થવાનું છે ત્યારે મને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે કે જસદણ વિછીયા વિસ્તારના તમામ સમાજના મતદારો ભાઈઓ બહેનો તમામ છે મને મત આપીને છે વિજય છે બનાવવાના। ચોક્કસ આ વિસ્તાર જે છે પૂર્વ કેબિનેટ મંત્રીનો પણ વિસ્તાર છે, તેઓ કોંગ્રેસમાંથી પણ જીત્યા હતા, ભાજપમાંથી પણ જીત્યા હતા, સતત જે પ્રકારે કહી શકાય કે કુંવરજી બાવળીયાનો ચહેરો જીતતો દેખાયો હતો, પરંતુ આ વખતે મતદારોનો કેવો મિજાજ છે, ખાસ કરીને જે પ્રકારે કહી શકાય કે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ હોય એવું પણ જે પ્રકારે મતદારોનો મિજાજ સામે આવ્યો છે, આ વિસ્તારના મતદારોનો આ વખતનો મિજાજ કેવો છે? જસદણ વિછીયા વિસ્તાર વર્ષોથી કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે છે જોડાયેલો છે। જસદણ વિછીયા વિસ્તારના તમામ સમાજના મતદારો ભાઈઓ બહેનો તમામ છે કોંગ્રેસ પક્ષની છે સાથે છે। આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનો પબ્લિકનો છે મિજાજ છે સારા પ્રમાણમાં છે કોંગ્રેસ તરફી છે રહેવાનો છે। છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પક્ષની સરકાર જે ગુજરાતની અંદર જે વહીવટ જે કરી રહી છે એમાં ક્યાંકની ને ક્યાંક ગ્રામીણ વિસ્તાર નાના માણસો નાના વેપારીઓ ધંધાર્થીઓ તમામના ઉદ્યોગ ધંધાઓમાં છે મંદી આવી ગઈ છે ત્યારે આ વખતે તમામ ખેડૂત સમાજ તમામ વર્ગના લોકો છે આ વખતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને મત આપીને છે વિજય બનાવવાના છે। ચોક્કસ જસદણ વિધાનસભાના લોકો ભોલાભાઈ ગોહિલને પસંદ કરે એનું કારણ શું હોય શકે આપની દ્રષ્ટિએ? હું મારા નેચર પ્રમાણે સતત લોકોની વચ્ચે રહીને નાના માણસોથી માંડીને તમામ લોકોના છે એ પ્રશ્નો સાંભળી એની યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટેના સતત હું છે પ્રયત્ન છે કરું છું। ચોક્કસ જસદણ વિધાનસભા વિસ્તારમાં રહેતા મતદારો ખાસ કરીને લોકોની જરૂરિયાતો શું છે, એમની સમસ્યાઓ શું છે, એમની માગણીઓ શું રહી છે, કારણ કે આપ અગાઉ પણ ધારાસભ્ય રહી ચૂકેલા છો અને આપે જે પ્રકારે કહી શકાય કે ભાજપ સામે જ ટક્કર લઈને જીત પણ મેળવી હતી, ત્યારે આ વિસ્તારની સમસ્યા આ વિસ્તારની રજૂઆતો અને આ વિસ્તારની જરૂરિયાતો શું છે? આ વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતો છે બધા ખેતી સાથે સંકળાયેલા છે પણ ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનામાંથી છે પાણી ગામડે ગામડે છે આ ભાજપની સરકારે છે પહોંચાડ્યું નથી। એટલે પ્રથમ તો આ વિસ્તારમાં ખેડૂતો માટે સિંચાઈની પાણીની છે વ્યવસ્થા થાય, અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખે પૂરતું પીવાનું પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં છે મળતું નથી તો આ વિસ્તારના તમામ ગામમાં પીવાનું પૂરતા પ્રમાણમાં છે પાણી મળી રહે। શહેરી વિસ્તારમાં જે રોડ રસ્તાની જે હાલત છે એ રસ્તાઓ પણ પાકા અને વ્યવસ્થિત છે થાય એના માટેની છે અમારી છે રજૂઆત રહેશે। આરોગ્યલક્ષીમાં પણ જે નાના માણસોને જે ગ્રામીણ વિસ્તારમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે ત્યાં પૂરતા પ્રમાણમાં છે સ્ટાફ નથી, ડોક્ટર નથી, દવાની વ્યવસ્થા નથી તો અમારી પ્રથમ જરૂર માંગણી રજૂઆત કે ગામડાની અંદર છે આરોગ્ય નાના માણસોને વ્યવસ્થિત રીતે છે મળી રહે એ અમારા છે પ્રયત્ન હશે। અને વિદ્યાર્થીઓ માટે જસદણ અને વિછીયા બંને તાલુકા કક્ષાએ સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ઊભી થાય એના માટેના છે મારા પ્રયત્ન છે રહેશે। ચોક્કસ આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ હોય તેવી પણ સામે આવી રહી છે, ત્યારે આ વખતે આ વિસ્તારની અંદર ત્રિપાખીઓ જંગ છે, ત્યારે જીત અને લીડ બાબતે શું કહેશો, કેટલા મતોથી જીતની સંભાવના છે આપની દ્રષ્ટિએ? જસદણ વિછીયા વિસ્તારના તમામ વર્ગ
भारतीय जनता पक्षनी सरकारनी नीति रीति एनो गैरवहीवट भ्रष्टाचार ए बाबते से संपूर्णपणे से नाराज छे अने जसदण विच्या विस्तारना मतदारोनो मिजाज आ वखते मात्र ने मात्र से कांग्रेस कारण के कांग्रेस पार्टीए नाना माणसो व्यापारीओने ध्यानमां राखीने जे मेनिफेस्टो जे आप्यो छे એને ધ્યાનમાં રાખીને જસદણ વિછીયા વિસ્તારના તમામ મતદાર ભાઈઓ બહેનો કોંગ્રેસ તરફી સે મતદાન સે કરાવવાના છે. આપની વાત રહી, આપ સે એટલું બધું આ વિસ્તારની અંદર સે એનું સંગઠન નથી, એટલે આપ સે એટલા બધા મત લઈ જાય એવી સ્થિતિ છે જસદણ વિસ્તારમાં નથી. કેટલા મતોથી જીતની સંભાવના? મેક્સિમમ જે પ્રવાસ પૂર્ણ કર્યો એના ઉપરથી સે એવું તારણ નીકળે છે કે 25,000 કરતા વધારે મતની લીડથી સે જીતવાની શક્યતા છે. ચોક્કસ. આ હતા જસદણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભોલાભાઈ ગોહિલ, કે જેઓએ આ વિધાનસભા ઉપર 25,000 કરતા પણ વધારે લીટી જીતશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારની અંદર ખરેખર મતદારોનો મિજાજ બદલશે કે પછી પુનરાવર્તન થશે તે તો આવનારા મતદાન અને પરિણામ બાદ જ ખ્યાલ આવશે. આશીષ લાલકિયા, ઈટીવી ભારત, જસદણ, રાજકોટ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.